નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ એકમાં હિન્દીમાં ગમ સે ગમલા, યાને કે ગમલા એટલે કે કુંડુ, એના વિશે અભ્યાસ કરીશું. તો ગ છે એ અહીંયા જોઈશું આપણે. ગ ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો, યાને કે ગ શોધી તેની ઉપર ગોળ બનાવો. અહીંયા કેટલાક મૂળાક્ષરો આપેલા છે જેમાં ગ ઘસે ગમલા શોધી અને તમારે ગોળ કરવાનું છે. ત્યાર પછી આપ્યું છે અહીંયા પડો, યાને કે ગ પઢો. ત્યાર પછી અહીંયા આપેલું છે રંગ ભરો, યાને કે ગમાં રંગ ભરો. અને અહીંયા આપેલું છે બિંદુઓ કો મિલાવો, યાને કે ટપકાને જોડો. અહીંયા તમે જોશો તો એક નંબરમાં એક લાઈન આપેલી છે, બીજા નંબરમાં સીધી લીટી છે અને ત્રીજો નંબર છે એમાં આડી લીટી, એટલે કે હિન્દી ઉપર જે આડી લીટી કરવાની આવે છે એ કરેલી છે. એના ઉપરથી ગ કેવી રીતે લખવો એની સમજ પડે. ત્યાર પછી આપણે જોઈશું પડો ઓર લીખો, યાની કે ગ કેટલી વખત લખેલો છે એ જોઈ અને એનો અભ્યાસ કરવાનો છે. હવે આપણે આગળ જોઈશું તો ગ કો ગ સે શરૂ હોને વાલે ચિત્રો સે જોડો, યાની કે ગ ને ગ થી શરૂ થતા જે શબ્દો હોય ચિત્ર હોય એની સાથે જોડવાના છે. તો પહેલાં આપણે જોઈશું તો અહીંયા આપેલું છે ગજરા. ગજરા છે એ ગ થી શરૂ થતો શબ્દ છે અને એનું ગજરાનું ચિત્ર છે. ત્યાર પછી અહીંયા જોઈશું આપણે ગધા. ગધા છે એ ગ સે શરૂ હોતા હે શબ્દ ઓર ચિત્ર ગધાનું છે એટલે આપણે એની સાથે જોડીશું. ત્યાર પછી અહીંયા આપેલું છે ગન્ના. ગન્ના યાને કે શેરડી. શેરડીનું ચિત્ર છે એ ગથી શરૂ થાય છે તો એની સાથે જોડવાનો છે. અને ત્યાર પછીનું આપેલું છે ગરદન. ગરદન શબ્દ છે એ ગથી શરૂ થતો શબ્દ છે એટલે એને ગ સાથે જોડવાનો છે. તમને આવું પેપરમાં આવી શકે એટલે આ સમજવાનું છે. ત્યાર પછીનું અહીંયા ઉપર જોઈશું આપણે તો ગ કે નીચે રેખા ખીચો, યાને કે ગ જ્યાં લખેલો છે શબ્દમાં એની નીચે લીટી કરવાની છે. પહેલો શબ્દ ગણેશ તો ગની નીચે લીટી કરવાની છે. નગર તો એમાં એ ગ નીચે લીટી કરવાની છે. ગહેના તો એમાં ગ નીચે લીટી. પતંગ તો એમાંય ગ નીચે લીટી. ગજરા એમાં ગ નીચે લીટી છે. ભગત તો એમાંય ગ નીચે લીટી છે. હવે તમે જોશો અહીંયા ગ સે અલગ વર્ણ પર ચોકડી કરો, યાને કે ગ થી જુદા પડતા અક્ષરો છે એની ઉપર ચોકડી કરવાની છે. તમે જોશો તો અહીંયા જેટલા ગ છે એને છોડી અને બીજા કોઈ વર્ણ છે એની ઉપર અહીંયા ચોકડી કરેલી છે. ત્યાર પછીનું આપણે જોઈશું પડો ઓર લીખો, વાંચો અને લખો. આ ચિત્ર ગજરાનું છે, અહીંયા ગજરા એવું લખેલું છે.
ગણપતિનું ચિત્ર છે, અહીંયા ગણપતિ એવું લખેલું છે. ગધાનું ચિત્ર છે, અહીંયા ગધા લખેલું છે. ગન્નાનું ચિત્ર છે, અહીંયા ગન્ના લખેલું છે, જે તમારે નોટબુકમાં એક વખત લખવાના છે. ચિત્રો દોરવાવાળું એ ચિત્રો દોરવાના નથી, પણ શબ્દો તમારે લખવાના છે. હવે પછી આપણે જોઈશું, શબ્દ મેશે ગ ઢૂંઢ કર ઉસ પર ગોલ બનાવો. યાને કે શબ્દ છે એમાંથી જ્યાં ગ દેખાય છે એમાં તમારે ગોળ કરવાનું છે. નમૂનો આપેલો છે ગઠરી, યાની ગમાં ગોળ કરેલું છે. નગર એમાં ગમાં ગોળ કરેલું છે. જગના ગમાં ગોળ. બરગદ એટલે ગમાં ગોળ કરવાનું છે. હવે આપણે આગળ જોઈશું ખ. પઢો ઓર લિખો. પઢો ઓર લિખો તો ઘસે ઘર. ઘસે ઘર, અહીંયા ઘ લખેલો છે, અહીંયા ઘર લખેલું છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ઘ ઢૂંઢ કર ઉસ પર ગોલ બનાવો. અહીંયા કેટલાક શબ્દ મૂળાક્ષર લખેલા છે હિન્દીના, એમાંથી તમારે ઘ ખોતી અને એમાં ગોળ કરવાનું છે. અહીંયા ઘ છે, આમાં આપણે ગોળ કરીશું. આ તમારે નોટબુકમાં લખવાનું છે. ત્યાર પછીનું આપણે આગળ જોઈશું તો પઢો યાની કે વાંચો. ઘ રંગ ભરો, યાની કે ઘમાં રંગ પૂરો. બિંદુઓ કો મિલાવો, યાની કે ટપકા જોડો. તો એમાં તમે જોશો તો એક નંબર, બે નંબર, ત્રણ નંબર અને ચાર નંબર સુધીના આપેલા છે. ત્યાંથી લીટી કઈ બાજુ લઈ જવી, એરો કઈ બાજુ લઈ જવો, એના અંક પરથી તમારે લઈ જવાના છે. આવી રીતે ઘ લખાય છે. ત્યાર પછીનું જોઈશો તો પઢો ઓર લિખો, યાની કે ઘ મૂળાક્ષર છે એ નો મહાવરો કરવાનો છે. ત્યાર પછી આપણે જોઈશું તો ઘસે ઘ કો ઘસે શરૂ હોને વાલે ચિત્રો સે જોડો. યાને કે ઘ છે એને ઘથી શરૂ થતા શબ્દો છે, ચિત્રો છે એની સાથે જોડવાનો છે. તો તમે અહીંયા જોશો તો કેટલાક ચિત્રો અને એની નીચે એના શબ્દો લખેલા છે. તો આપણે જોઈશું તો ઘસે ઘડી, એટલે ઘને ઘડી સાથે જોડવાનો છે. ત્યાર પછી અહીંયા આપણે જોઈશું તો ઘસે ઘડી, એની સાથે ઘને જોડી દીધેલો છે. ત્યાર પછી બીજો ઘસે શરૂ હોને વાલા શબ્દ તો ઘડિયાળ. ઘડિયાળ યાને કે મગરની એક પ્રજાતિ છે, જે ઘડિયાળ નામથી ઓળખાય છે, જેનું મોઢું એકદમ લાંબુ હોય છે. એ મગર ઘડિયાળથી ઓળખાય છે, એટલે ઘડિયાળ એની સાથે જોડવાનો છે. ત્યાર પછી ઘોડા, તો ઘોડા શબ્દ છે એ ઘથી શરૂ થતો શબ્દ છે. ત્યાર પછીનો શબ્દ ઘડા, તો ઘડા એટલે કે માટલું, ઘડો છે એને ઘ સાથે જોડવાનો છે. ત્યાર પછી આપણે જોઈશું તો ઘ કે નીચે રેખા ખીચો. તો જ્યાં ઘ છે એની નીચે લીટી દોરવાની છે. આપણે પહેલાં જોઈશું ઘટના, તો ઘ નીચે લીટી કરેલી છે.
ત્યાર પછીનો શબ્દ બા ઘ, તો ઘ નીચે લીટી કરવાની છે. ઘ ર, તો એમાં ઘ નીચે લીટી કરેલી છે. ત્યાર પછીનો શબ્દ છે ઘડી, તો એમાંય ઘ નીચે લીટી કરેલી છે. ઘડા, તો ઘ નીચે લીટી કરવાની છે. ઘડિયાળ, તો એમાંય ઘ નીચે લીટી કરેલી છે. હવે આપણે જોઈશું કે ઘ સે અલગ વર્ણ પર ચોકડી કરો. તો ઘ થી જુદા અક્ષર પડે છે એની ઉપર આપણે ચોકડી કરવાની છે. તો આપણે જોઈશું કે અહીંયા અલગ છે, છ છે, ભ છે, ક, ખ, ગ અને ત, ચ. આ અલગ મૂળાક્ષર છે એટલે એની ઉપર ચોકડી કરેલી છે. ત્યાર પછીનું આપણે આગળ જોઈશું પડો ઓર લીખો, વાંચો અને લખો. તો આપણે જોઈશું પહેલું ચિત્ર ઘડાનું છે. અહીંયા નીચે એનો શબ્દ ઘડા લખેલું છે. બીજું ઘડી, તો ઘડી એવું લખેલું છે. ત્રીજું ચિત્ર ઘોડાનું છે. અહીંયા એનો શબ્દ ઘોડા એવું લખેલું છે. ચોથું ઘર, તો અહીંયા ઘર એવું લખેલું છે. હવે આપણે આગળ જોઈશું તો શબ્દ મેશે ઘ ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો, યાન કે શબ્દમાંથી ઘ શોધી તેના ઉપર ગોળ બનાવવાનો છે. અહીંયા આપણે જોઈશું તો ઘબરાના, તો ઘ ઉપર ગોળ કરેલું છે. ત્યાર પછી બાઘ, તો ઘ ઉપર ગોળ. ડાકઘર, તો એમાંય ઘ ઉપર ગોળ કરેલું છે. ત્યાર પછી ઘટના, તો એમાંય ઘ ઉપર ગોળ કરેલું છે. થેન્ક યુ.